नमस्कार विद्यार्थियों, लेसन नंबर 5 की थ्योरी જોઈ ગયા બાદ હવે આજે આપણે ઉદાહરણ નંબર 1 જોઈશું કે જે કાચા નફાના ગુણોત્તરનો છે. કાચા નફાના ગુણોત્તરનો સૂત્ર છે એ અને પહેલામાં લિમિટ થઈ ગયેલું છે અને આજે પણ પાછું લિમિટ કરાઈ રહ્યું છે કે કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં બેસાડ મીટા 100. હવે સ્ટોકમાં ફેરફાર છે તો સરુ સ્ટોક છે અને આખો સ્ટોક પછી દંડકમાં એટલે કે વેચેલ માલના પડતરમાં ઉમેરાય છે અને ઉપજમાંથી સરુ સ્ટોક અથવા તો સ્ટોકમાં જે છે ફેરફાર થાય એ ઉપજમાંથી બાદ થાય છે. સરુ સ્ટોક ઋણ રકમ છે એ વેચેલ માલની પડતરમાંથી બાદ થાય અને ઉપજમાં ઉમેરાય છે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. તો સૌથી પહેલા કાચો છે. ટેક્સ્ટબુક પેજ નંબર 217 ઉપર છે.
तो रकम आ मुजब छे रकम मा ध्यान आपशो क्यू कंपनी नी 2 वर्षनी विगतो नीचे प्रमाणे આપવામાં આવી છે તેના આધારે કાચા નફાના ગુણોત્તરની ગણતરી કરો હવે આમાં વિગત છે આઈપી છે કે વેચાણ આઈપી છે વેચાણ પરત આઈપી છે શરૂ સ્ટોક આઈપી છે ખરીદી આઈપી છે ખરીદીના ખર્ચા આઈપી છે અને આખો સ્ટોક આઈપી છે તો સૌથી પહેલા આપણે વેચાણ લેસ અને વેચાણમાંથી વેચાણ નામની ફરતર છે એ બધી વાત કરશું તો કાચા નફાનો ગુણોત્તર આપણે લઈ 2000 ને 100 ને વિગત અને 2000 ને 70 ની વિગત તો સૌથી પહેલા આપણે વેચાણ લઈએ આ પાસે ઉદાહરણ નંબર 3 પાસે ઉદાહરણ નંબર 3 તો ઉદાહરણ નંબર 3 માં વેચાણ 2016 માં તમને આપેલું છે 10,20,000 રૂપિયા 2017 માં આપ્યું છે 15,50,000 એમાંથી આપણે વેચાણ ફરક બાદ કરશું માઈનસ વેચાણ ફરક તો વેચાણ ફરક છે 2016 માં 20,000 રૂપિયા છે અને 2017 માં 50,000 રૂપિયા છે વેચાણ માઈનસ વેચાણ વેચાણ મોટર વેચાણ ફરક એટલે કુલ આવશે 10,00,000 રૂપિયા અને આમાં આવશે 15,00,000 હવે આપણે વેચેલ માલની પડતર છે એ બાદ કરશું એટલે બાદ વપરાયેલ માલની પડતર તો વપરાયેલ માલની પડતર બરાબર શું આવે તો કે શરૂ સ્ટોક સૌથી પહેલા એમાં આવશે શરૂ સ્ટોક તો શરૂ સ્ટોક તમને આપ્યો છે 2016 માં 1,40,000 રૂપિયા 2017 માં આપ્યો છે 1,00,000 એમાં ખરીદી લઈ તો ખરીદી 2016 ની એપી છે 6,00,000 રૂપિયા 2017 ની એપી છે 8,00,000 રૂપિયા એમાં આવ્યા છે ખરીદીના ખર્ચા ખરીદીના ખર્ચા તો ખરીદીના ખર્ચા છે 30,000 રૂપિયા 2016 માં અને 2017 માં છે 40,000 રૂપિયા આ બધાનો આપણે સરવાળો કરશું તો આનો સરવાળો ટોટલ આવે છે 7,70,000 રૂપિયા 2016 માં 2017 માં આવે છે 10,00,000 રૂપિયા હવે એમાંથી આખો સ્ટોક આપણે બાદ કરશું આખો સ્ટોક એમાંથી આપણે આખો સ્ટોક બાદ કરીએ એટલે આવે 1,60,000 રૂપિયા અહીંયા આખો સ્ટોક આપણે બાદ કરશું 1,50,000 રૂપિયા એટલે હવે બાદ કરતા રકમ આવશે અહીંયા 6,10,000 રૂપિયા અને આમાં આવશે 2017 માં 8,50,000 રૂપિયા એટલે કે હવે કાચો નફો છેદમાં વેચાણ
2017